નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં અત્યાર સુધી આપણે 1 થી 6 પ્રકરણ જોઈ ગયા છે, બરાબર. ત્યાર પછી આજે આપણે નવું ચેપ્ટર આપણે જોઈએ તો પ્રકરણ 7. પ્રકરણ 7 એટલે કે જગ અને મગ. પ્રકરણ 7નું નામ શું છે? જગ અને મગ. હવે જગ અને મગની જ્યારે વાત કરીએ ત્યારે તમારા પાઠ્યપુસ્તકનું જે પાના નંબર 69 છે એ કાઢીને બેસવાનું, બરાબર. પ્રકરણ 7 આપણે જોતા હોઈએ તો તમારું પાઠ્યપુસ્તક ખોલવાનું અને એમાં પાના નંબર 69 જુઓ, બરાબર. પાના નંબર 69 ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જગ અને મગ આ બંને વાસણો કહેવાય, પાત્રો કહેવાય. હવે આ પાત્રો જે છે મગ કરતાં જગ મોટો હોય, બરાબર. તો આ જગ અને મગની અંદર કોઈ પણ પ્રવાહીને સમાવવાની ક્ષમતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. તે પ્રવાહી સમાવવાની જે ક્ષમતા હોય એને આપણે ગુંજાશ કહેવાય, અને ગુંજાશનો સંબંધ સીધો લીટર અને મિલીલીટર સાથે હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, તમારે આ ગુંજાશ વિશેનો સંબંધ આ ચેપ્ટરને આધારે ધ્યાન રાખવાની જરૂર છે. તો આપણને એટલી તો ખબર હોય કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. 1 લીટરના મિલીલીટર કેટલા થાય? તો કે 1000. અને 1000 મિલીલીટર હોય ત્યારે 1 લીટર થાય. હવે મિલીલીટરને ટૂંકમાં આપણે મિલી પણ લખી શકાય છે, બરાબર. અહીંયા જુઓ તમે, બંને અને બંનોની લગ્નતિથિ છે. બંને અને બંનોની શું છે? લગ્નતિથિ. એટલે લગ્નતિથિ ઉજવે છે. લગ્નતિથિ શું કરે છે? ઉજવે છે. હવે લગ્નતિથિ ઉજવે છે, તેઓએ પોતાના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું છે. તો ખાસ મીઠાઈ ખીર બનાવી છે. તમને ખબર હશે ખીર દૂધથી બનતી હોય છે, બરાબર. તો એના આધારે અહીંયા કેટલીક પ્રશ્નો આપણે જોવાના છે. પહેલો સવાલ છે, જીરાફ ખાલી જગ્યા લીટર પી રહ્યું છે. જીરાફ છે એ કેટલા લીટર ખીર પી રહ્યું છે? તો આપણે કહી શકીએ જીરાફ આશરે 25 લીટર ખીર પી રહ્યું છે, બરાબર. ત્યાર પછી બીજો સવાલ છે, ગાય ખાલી જગ્યા લીટર ખીર પી રહી છે. તો ગાય તો કી 15 લીટર. ગાયમાં શું લખ્યું છે આપણે? 15 લીટર ખીર પી રહી. ત્યાર પછી ગધેડાએ પૂછ્યું, ત્રીજો સવાલ, ગધેડાએ પૂછ્યું 500 મિલી ખીર શું તે 1 લીટરથી વધારે ન કહેવાય? તો તમે જ કહેશો વિદ્યાર્થી મિત્રો, 500 મિલી ખીર હોય તો શું 1 લીટર કરતાં વધારે કહેવાય કે ઓછી કહેવાય? આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. તો આ તો 1000માં તો 1000 કરતાં અડધો ભાગ છે 500 મિલી, તો 1000થી વધારે કહેવાય? ના કહેવાય, બરાબર ને. તો કહેવાય કે ના, 500 મિલી ખીર 1 લીટરથી વધારે નથી. કેમ? કે 1 લીટરથી ઓછું છે, તે લીટરનો અડધો જ ભાગ છે. 500 મિલી એ લીટરનો કેવો ભાગ છે? અડધો મિલી. ચોથો સવાલ છે, ગધેડાએ મૂંઝાઈને પૂછ્યું 100 મિલીનો એક એવા 10 ગ્લાસ લઈએ એટલે કેટલું થાય? 100 મિલીના 10 ગ્લાસ, 100 વત્તા 100 વત્તા 100 વત્તા 100 એમ આપણે 10 વખત કરીએ તો 1000 મિલી થાય. કેટલું થાય? 1000 મિલી. કદાચ એમ ન કરીને 100 મિલીના 10 ગ્લાસ, 100 મિલીના કેટલા ગ્લાસ? 10 ગ્લાસ. તો 10 × 100 કરો, 10 × 100, 10 × 100 કરશો તો 100 × 1000 થાય, અને 1000 મિલી બરાબર 1 લીટર થાય, બરાબર. આ રીતે પણ તમે કહી શકો છો. પાંચમો સવાલ છે, શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. તેણે કહ્યું, અરે એ તો સાવ સરળ છે,
દસ વખત 100 મિલી એટલે ખાલી જગ્યા મિલી બરાબર ખાલી જગ્યા લીટર. હવે 10 વખત 100 મિલી બરાબર 10 ગુણ્યા 100 બરાબર 1000 મિલી અને 1000 મિલી બરાબર 1 લિટર થાય. બરાબર છઠ્ઠો સવાલ છે, હવે તમે લખો કે 10 ગુણ્યા 100 મિલી બરાબર ખાલી જગ્યા. બરાબર 10 ગુણ્યા 100 મિલી બરાબર ખાલી જગ્યા, તો 10 ગુણ્યા 100 મિલી કરશો તો 1 લિટર થાય. કેટલા થાય? 1 લિટર. સાતમો સવાલ છે, દરેક કીડી 1 મિલિલિટર ખીર પીશે જેથી 1000 કીડીઓ પીશે. બરાબર એ દરેક કીડી 1 મિલિલિટર ખીર પીવે તેથી કેટલી કીડીઓ 1 લિટર ખીર પી શકે? 1000 કીડીઓ. 1000 ગુણ્યા 1 મિલી બરાબર 1000 મિલી થાય. 1000 મિલી થશે. ત્યાર પછી આઠમો સવાલ જુઓ, તમને ખીર ભાવે છે, તમે તેને ઘરમાં શું કહો છો? તો હા, મને ખીર ભાવે છે, અમે અમારા ઘરમાં તેને ખીર કહીએ છીએ. બરાબર. નવમો સવાલ છે, તમે કેટલી ખીર ખાઈ શકો છો? તમે કેટલી ખીર ખાઈ શકો છો? આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી ધારે તો પોતાની રીતે પણ કહી શકે છે. બરાબર, વિદ્યાર્થી ઈચ્છે તો પોતાની રીતે પણ આનો જવાબ કહી શકે છે કે હા, કેટલી ખીર ખાઈ શકો. હવે જેને ખાવાની ક્ષમતા હોય એ વધારે ખીર ખાય, જેની ક્ષમતા ઓછી હોય એ ઓછી ખાય. હું 250 મિલી ખીર ખાઈ શકું છું. હું કેટલી ખીર ખાઈ શકું? 250 મિલી. બરાબર. ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકો પાના નંબર 10મો સવાલ છે કે એક સાથે તમે 1 લિટર પાણી પી શકો છો? તો ના, હું એક જ વખતમાં 1 લિટર પાણી પી શકતો નથી. બરાબર. પ્રશ્ન 2, ગધેડો જુદી જુદી રીતે 1 લિટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે, તમે આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો. તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 73 ક્યાં બરાબર વચ્ચોવચ્ચ જે આકૃતિ આપેલી છે એ 1 લિટર છે. શું છે? 1 લિટર. 500 વત્તા 500 કરો તો 1 લિટર થશે. 800 વત્તા 200 કરશો તો પણ 1 લિટર થશે. 400 વત્તા 300 વત્તા 300 કરશો તો પણ 1 લિટર થશે. 500 વત્તા 250 વત્તા 250 તો પણ 1 લિટર થશે. 600 વત્તા 400 કરશો તો પણ 1 લિટર થશે. 100 વત્તા 300 વત્તા 300 વત્તા 300 એમ કરશો તો પણ 1 લિટર થશે. તો આપણે કેટલી રીતે 1 લિટર કરીએ છીએ? 1, 2, 3, 4, 5 રીતે. 5 રીતો અહીંયા તમને બતાવી છે 1 લિટર કરવા માટે. પ્રશ્ન 3, તમારા પાઠ્યપુસ્તકનો પાના નંબર 74 જુઓ કે આ ચિત્ર જુઓ. હવે આવી બીજી કોઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારી યાદી બનાવો. તો વિદ્યાર્થીઓ ઈચ્છે તો વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે તમારી રીતે પણ આનો જવાબ તમે લખી શકો એમ છો. બરાબર. છતાં પણ આપણે અહીંયા લખીને બતાવેલો છે એ તમારે જોવાનો છે.
અહીંયા પેકેટ આપેલા છે, કેટલા મિલી અને કેટલા લીટર વસ્તુ સમાય છે એ તમારે જો. દૂધ છે, પહેલું દૂધ તો કેટલા 500 મિલી, ઠંડુ પીણું તો 1000 મિલી એટલે 1 લિટર કહેવાય, તેલ 200 મિલી, આંખના ટીપા 5 મિલી, શક્તિવર્ધક દવા 200 મિલી, શેમ્પૂ તો 500 મિલી, બરાબર. તો આ બધી જે આપેલી છે વસ્તુ કેટલા લીટર અને કેટલા મિલીમાં એ તમારે જોઈ લેવાની. આગળ આપણે જોઈશું પાના નંબર 74 જ છે, પ્રશ્ન 4 છે કે મારી લીટરની બોટલ, તમારી પાસે લીટરની બોટલ હોય આનો પણ જવાબ વિદ્યાર્થી પોતાની વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે લખી શકે છે. કે તમે 1 લિટર પાણીની બોટલ જોઈ છે, તો કે હા મેં 1 લિટર પાણીની બોટલ જોઈ છે. પ્રશ્ન 5 આગળ જુઓ, જુઓ આદિત્ય શું કરે છે, પાઠ્યપુસ્તકનું પાના નંબર 75. તો આદિત્ય કહેશે કે મેં આ 1 લિટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી. 1 લિટરની બોટલ ભરવા માટે એણે પાણીની નાની બોટલો 2 ખાલી કરે છે, ત્યારે 1 લિટરની બોટલ ભરાઈ શકે છે. તો આપણે જોઈએ કે 1 લિટર બરાબર 1000 મિલી, તો 1000 મિલી ભાગ્યા 2 કરીએ, 1000 મિલી ભાગ્યા 2 કરીશું તો દરેક નાની બોટલમાં કેટલું પાણી સમાય આપણને ખબર પડશે. 1000 ભાગ્યા 2 કરશો તો 2 × 5 = 10, 10 માંથી 10 = 0, ઉપરથી ઉતારી શું ભાગના ચાલે છે, ઉપરથી ઉતારી શું ભાગના ચાલે છે, તો દરેક નાની બોટલની અંદર 500 મિલી પ્રવાહી સમાઈ શકે. એટલા માટે આપણે અહીંયા લખ્યું છે કે નાની બોટલમાં સમાતું પાણી 1000 ભાગ્યા 2 બરાબર 500 મિલી. એ જ રીતે લીલા 1 લિટરની બોટલ પ્રમાણે 5 વખત નાની બોટલ ખાલી કરવી પડે. લીલાને શું છે, 1 લિટર જ પાણી સમાય છે, પણ 5 વખત એને નાની બોટલ ખાલી કરવી પડે છે. આપણને ખબર છે 1 લિટર બરાબર 1000 મિલી થાય, તો 1000 મિલીને 5 નાની બોટલ વડે આપણે ભાગવા પડે. તો 1000 ભાગ્યા 5 કરશો તો 5 × 10, 10 + 10 = 0, ઉપરથી ઉતારી શું ભાગના ચાલીને શું, ઉપરથી ઉતારી શું ભાગના ચાલીને શું, તો નાની બોટલની અંદર 200 મિલી પ્રવાહી સમાઈ શકે. તો આપણે એવું લખવાનું કે લીલાની નાની બોટલમાં સમાતું પાણી બરાબર 1000 ભાગ્યા 5 બરાબર 200 મિલી લીલાની નાની બોટલનું પાણી સમાય, બરાબર. એ જ રીતે આપણે આગળ જોઈએ પ્રશ્ન 6 પાઠ્યપુસ્તક પાના નંબર 75 કે રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે. ચિત્રમાં આપણે જોઈએ છીએ કે આ મોટી બોટલ છે અને એની બાજુમાં છે નાની બોટલ છે. તો રામુ શું કરશે મોટી બોટલને ભરવા માટે, નાની બોટલ ભરી ભરી અને મોટી બોટલનું પાણી રેડશે. તો કેટલી બોટલો એ મોટી બોટલમાં ભરીને રેડે છે એના ઉપરથી એ કહી શકશે કે આટલી નાની બોટલ ખાલી કરતાં મોટી બોટલ ભરાય છે. તો વિદ્યાર્થી આ પ્રવૃત્તિ જાતે પણ કરી શકે છે અને લખી શકે છે. છતાં પણ આપણે અહીંયા લખ્યું છે કે માપનવાળી બોટલ બનાવવા માટે 2 ખાલી બોટલ લો. માપનવાળી બોટલ બનાવી હોય તો 2 ખાલી બોટલ લો, એક મોટા કદની અને બીજી 250 મિલીવાળી બોટલમાં 250 મિલી પાણી ભરો. 250 મિલીવાળી એક બોટલનું પાણી ભરો અને બધા પાણીને મોટી બોટલમાં ભરો. ત્યાં 250 મિલીના સ્તરનું ચિહ્ન કરો. એક બોટલ આપણે પાણી ખાલી કરીએ અને 250 મિલી આપણે જો રેડ્યું હોય એક બોટલ ખાલી કરીએ તો એનું ચિહ્ન એટલે નિશાની કરો, આખા આટલો ભરાય. ત્યાર પછી બીજી બોટલ લઈ અને મોટી બોટલમાં રેડો તો 250 અને 250
પાંચ છ મિલી થઈ ગયો હોય. કેટલું થઈ ગયો? પાંચ છ મિલી એટલે અડધી બોટલ થાય. ત્યાંની ચિહ્ન કરો. આ પ્રક્રિયાને ફરીવાર પુનરાવર્તન કર્યા પછી એ સ્તરને 750 મિલી તરીકેનું પણ ચિહ્ન કરો. તો કે આ 750 સુધી આ પ્રક્રિયાને એ જ રીતે કરતા રહો. અને છેલ્લે હવે ફરીથી આ પ્રક્રિયા કર્યા પછી 1 લિટર તરીકેનું ચિહ્ન આપો. તો આ જે છે 1 લિટર તરીકેનું ચિહ્ન છે. તો આ રીતે 1 લિટર માપવાળી બોટલને ભરવા માટે આપણે 250 મિલીવાળી 4 બોટલ ખાલી કરી ત્યારે 1 લિટરની બોટલ ભરાય. બરાબર? તો આ રીતે આપણે માપન કરી શકીએ. બરાબર? તો અહીંયા તમારો આજનો આ લેક્ચર પૂરો થાય છે. ધન્યવાદ.